તો અમદાવાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થીઓને રાહત મળી છે. માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થીઓને બેસવા માટે યોગ્ય, જેમાં સરકારી ઇજનેર ડીઓને રિપોર્ટ આપ્યો છે. તો બીજી તરફ રિપોર્ટમાં સ્કૂલ હજી બેસવા લાયક હોવાની સ્પષ્ટતા કરી છે. સ્કૂલે ખાનગી ઇજનેરોની જર્જરિત હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. સ્કૂલને ટ્રાન્સફર કરવા માટે મુશ્કેલીઓ વધી હતી. તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદથી. સમાચાર સામે આવી રહ્યા છે, માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થીઓને રાહત મળી છે. માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિદ્યાર્થીઓને બેસવા માટે યોગ્ય છે. સરકારી ઇજનેર ડીઓને રિપોર્ટ આપ્યો. રિપોર્ટ સ્કૂલ હજી બેસવા લાયક હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદથી. સ્કૂલે ખાનગી ઇજનેરોનો જર્જરિત હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તો બીજી તરફ સ્કૂલને ટ્રાન્સફર માટે મુશ્કેલીઓ વધી છે. તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, અમદાવાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થીઓને રાહત મળી છે. જે સરકારી કાર્યપાલક ઇજનેર છે એમનો રિપોર્ટ આપના સુધી સબમિટ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં શું કહી છે અને હવે શું કઈ નિર્ણય લેવાશે? માઉન્ટ કાર્મેલનો જે પ્રશ્ન અમારી સામે આવ્યો, શાળા દ્વારા દરખાસ્ત કરવામાં આવી અને પ્રાઇવેટ સ્ટ્રક્ચરલ એન્જિનિયરના પ્રમાણપત્રના આધારે શાળાએ એવી દરખાસ્ત રજૂ કરી હતી કે શાળા જર્જરિત છે. અમોએ સત્વરે અમારા કમિશનર અને શિક્ષણ વિભાગમાં આ બાબતે જાણકારી પહોંચાડી અને સત્વરે અમે કાર્યપાલક ઇજનેર આરએનબી વિભાગ અમદાવાદ શહેરને જણાવ્યું ને તેઓ દ્વારા આ સ્થળની વિઝિટ કરવામાં આવી અને આરએનબી એન્જિનિયર દ્વારા વિઝિટ કરીને વિઝિટ રિપોર્ટમાં એવું આવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ બિલ્ડિંગ જે છે એમાં કોઈ ખરાબી જણાતી નથી અને વપરાશ માટે યોગ્ય જણાય છે. એટલે ખાસ અત્યારે હાલ એવું કહી શકાય કે બિલ્ડિંગ વપરાશ કરવા માટે યોગ્ય છે, છતાં એવું જણાવ્યું છે કે સ્ટ્રક્ચરલ રિપોર્ટ માટે વધુ જરૂર હોય તો માર્ગ મકાન વિભાગ, જે આલેખન વર્તુળ કચેરી છે જૂના સચિવાલયમાં, ત્યાં જણાવવા માટે કહ્યું છે. પરંતુ હાલ જે પ્રશ્ન હતો કે હાલ વપરાશ કરવા યોગ્ય બિલ્ડિંગ છે, તો તે અત્યારે આ રિપોર્ટ પરથી કહી શકાય કે વિદ્યાર્થીઓને અત્યારે હાલ કોઈ પણ પ્રકારે અસલામતી નથી, એટલે સલામત રીતે એ શૈક્ષણિક કાર્ય ત્યાં શાળામાં થઈ શકે એવું આ સ્પષ્ટ જણાય છે. ઓકે સર, એમના દ્વારા પ્રાઇવેટ ઇજનેર અથવા તો પ્રાઇવેટ ફર્મ પાસે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને એક રીતના વાલીઓને ના કહી દીધી હતી અને તમારા સુધી એ રીતના કહી દેવામાં આવ્યું હતું કે હવે તેઓ ટ્રાન્સફર કરવા માંગે છે. એક રીતના ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન પણ કહી શકાય, તો શાળા સામે કોઈ કાર્યવાહી કેવું કંઈ કરાશે ખરું આમાં? ના, એમાં એટલા માટે કે શાળાએ સૌ પ્રથમ તો પ્રાઇવેટ એન્જિનિયર પાસે જ કરાવતી હોય છે મોટાભાગે, એટલે શાળાએ પ્રાઇવેટ એન્જિનિયર પાસે કરાવીને એમને એમાં જોખમ જણાવ્યું એટલે એમણે રજૂઆત આપને એટલે કે અમારી કચેરીને આપી હતી અને તેના આધારે આપણી સાથે શાળાનો પૂરેપૂરો સહકાર છે, એટલે એ રીતે જે રિપોર્ટ આવ્યો તે તરત શાળાને અમે જણાવેલો છે, એટલે એવું કહી ના શકાય. એટલે પ્રાઇવેટમાં પણ એ તપાસ કરાવી શકે, પરંતુ આખરી આપણા નિર્ણય ઉપર આ સરકારી એન્જિનિયરના રિપોર્ટ ઉપરથી જ જઈએ એ વધારે યોગ્ય જણાય, એટલા માટે અમે એ રીતે આગળ વધ્યા છીએ અને શાળાને આ બાબતે જાણકારી પણ આપી દીધી છે અને આગળ કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. હવે સાહેબ શું થશે? ગાંધીનગર લોકો સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવવા તૈયાર છે ખરા કે? એ અમે જ કરાવીશું. સ્ટ્રક્ચર રિપોર્ટ કરવા માટે અમે ગાંધીનગર વર્તુળ કચેરીને લખીશું અને આગળ રિપોર્ટ બી કરાવીશું. પણ અત્યારે હાલ જે વિદ્યાર્થીઓ રનિંગ ધોરણમાં જે અભ્યાસ કરી રહ્યા છે 10 અને 12ના વિદ્યાર્થીઓ ખાસ, તો તેમના વાલીઓને જે ચિંતા હતી તેમને જે છે એ અત્યારે હાલ એ બાબતે ચિંતિત થવાની જરૂર નથી. શૈક્ષણિક કાર્ય આ વર્ષે ત્યાં માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં થઈ શકે તેમ છે. આગામી વર્ષે શું કારણ કે રિપોર્ટ આવતા સમય જશે અને હવે માર્ચમાં પરીક્ષા ત્યારબાદ વેકેશન છે, એટલે સ્કૂલને તો દાનાતા જેવી છે કે આ વર્ષે સ્કૂલ બંધ કરી દે? ના, એવું કહી ના શકાય. આવતા વર્ષોમાં જે રિપોર્ટ આવે સ્ટ્રક્ચર એન્જિનિયરનો, સ્ટ્રક્ચર રિપોર્ટ જે છે તેના આધારે આગળનું વિચારવાનું થાય. અત્યારે હાલના આ રિપોર્ટને આધારે જ આપણે કાર્યવાહી કરી શકીએ. એટલે જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી સ્કૂલ ચાલુ રહેશે? સ્કૂલ ચાલુ રાખી શકાય એવું આમાં સ્પષ્ટ લખ્યું છે. આમાં હાલ પ્રથમ દ્રષ્ટિએ ખરાબી જણાતી નથી અને વપરાશ કરવા યોગ્ય છે એવું કાર્યપાલક ઇજનેરનું સ્પષ્ટ જણાવેલું છે, કે એના આધારે એવું સ્પષ્ટ થઈ શકે કે શાળા હાલ ચાલુ રાખવામાં કોઈ પ્રોબ્લેમ જણાતો નથી.